नमस्कार खेडूत मित्रों, मित्रों खेडूतों माटे खुशखबर। केंद्र सरकार द्वारा खेडूतों ने मोटी भेट, पाक वीमा योजना ने लईने मोटा समाचार। 15मो हप्तो क्यारे आवशे? 15मो हप्ता माटे करो आ त्रण काम। सनेडो खरीदवा 25,000 नी चाय, खातर सबसिडी मां वधारो, खेडूत देवा माफी अंगे मोटा समाचार, कृषि मंत्री नी मोटी जाहेरात, खेडूतों माटे मोटी जाहेरात तथा रेशन कार्ड धारकों ने मळशे मोटी भेट वगैरे आजना खेडूत समाचार जाणीशुं। तो वीडियो मां छेल्ले सुधी बन्या रहेजो। तो चालो मित्रो, जाजो समय न लेता वीडियो चालू करिए। तो मित्रों सौ प्रथम जोईए तो खेडूतों माटे खुश खबर छे। मित्रों खेडूतों ने खेती मां पियत माटे रात्रे वीजळी ना बदले દિવસી વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા હતા, ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડની જોગવાઈ કરાઈ છે। મિત્રો ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓના રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે। મિત્રો આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે। મિત્રો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તે હજી જોવાનું બાકી રહ્યું છે। મિત્રો સમાચારોમાં આગળ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ભેટ આપવામાં આવી છે। મિત્રો રાજ્યમાં ખેડૂતોની દર વર્ષે એક સમસ્યા રહેતી હતી, ખેતી કરવા જેટલી યુરિયા ખાતરની જરૂર પડતી હોય છે તેટલી યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહેતું નથી। મિત્રો જે આજે કેન્દ્ર સરકારે ગુજરાતને મોટી સહાય જાહેરાત કરી છે। મિત્રો કેન્દ્ર સરકાર હવે ગુજરાતને વધારાનો 15,000 મેટ્રિક ટન યુરિયાનો જથ્થો આપશે। મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો પાક વીમા યોજનાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને આવ્યા મોટા સમાચાર। મિત્રો ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સીઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને વીમા કંપની ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષી કરવામાં આવી છે। મિત્રો ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે। મિત્રો સમાચારોમાં આગળ જોઈએ કે 15મો હપ્તો ક્યારે આવશે? તો મિત્રો 15મા હપ્તા માટે નોંધણી શરૂ થઈ ગઈ છે। મિત્રો ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના ખાતામાં 14મા હપ્તાના 2,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। હવે સરકાર આ અંગે એક નવું અપડેટ આવ્યું છે અને 15મા હપ્તા માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે। મિત્રો જો તમે યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારે પીએમ કિસાન સન્માન નિધિની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે। મિત્રો હવે જોઈએ કે 15મો હપ્તો ક્યારે આવી શકે? તો મિત્રો આ માટે હજુ સુધી માહિતી જાહેર કરવામાં આવી નથી। તમે સપ્ટેમ્બર, ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં 15મા હપ્તાની અપેક્ષા રાખી શકો છો। મિત્રો જો કે સત્તાવાર માહિતી વિના આ તારીખ ખાતરીપૂર્વક કહી શકાતી નથી। તો મિત્રો જેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે આપણે વિડીયો બનાવી અને તમને જાણ કરી દેશું, તેથી ચેનલ પર બન્યા રહેજો। મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો 15મા હપ્તા માટે કરો આ 3 કામ। મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો આગામી હપ્તો જોતો હોય તો તમારે દરેક ખેડૂતોએ આ 3 કામ જરૂરી કરવા પડશે। મિત્રો તમારે જમીનના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે, તમારા આધારને એક્ટિવ બેંક ખાતા સાથે લિંક કરો, તમારે ઈકેવાયસી ને પૂરું કરવું પડશે। મિત્રો પીએમ કિસાન સન્માન નિધિથી ખેડૂતોને ભાગ્ય બદલાઈ રહ્યું છે। મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ 2.50 લાખ કરોડથી વધુની રકમ કિસાનના ખાતામાં સીધી જમા કરવામાં આવી છે। મિત્રો સમાચારોમાં આગળ જોઈએ તો સનેડો ખરીદવા 25,000ની સહાય મળશે। મિત્રો રાજ્ય સરકાર ખેડૂતોને ખેતીકામમાં ખૂબ જ ઉપયોગી એવા સનેડાની સહાયની જાહેરાત કરશે। મિત્રો જેમાં ખેડૂતોને સનેડો ખરીદવા માટે કુલ કિંમતના 25% અથવા 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય મળશે। મિત્રો ખેડૂત પરિવાર એકવાર સહાય મળ્યા પછી આગામી 7 વર્ષ સુધી સહાય મળશે નહીં। મિત્રો ખેડૂતોને સહાય દ્વારા ખરીદેલા સનેડા 2 વર્ષ સુધી વેચી શકશે નહીં અને માત્ર ખેતીકામમાં જ તેનો ઉપયોગ કરી શકશે। મિત્રો ત્યારબાદ સમાચાર જોઈએ તો ખાતર સબસિડીમાં વધારો કરવામાં આવ્યો છે। મિત્રો ખેડૂતોને સારા સમાચાર મળ્યા છે, હવે ડીએપી ખાતરની થેલીમાં વધુ સબસિડી મળશે। મિત્રો તમને જણાવી દઈએ કે ડીએપી ખાતરની થેલીમાં પહેલા કરતા 140% વધુ સબસિડી મળશે। મિત્રો હવે ખેડૂતોને ખાતરની થેલીમાં ખૂબ જ ઓછી કિંમતે મળશે, એટલે કે ખેડૂતોને એક બોરીમાં 500નો નફો મળતો હતો તો હવે તેમાં 1200નો નફો થશે, એટલે કે 2400ની કિંમતની બેગમાં 1200 રૂપિયાની સહાય મળશે। મિત્રો આ રીતે ડીએપી ખાતરમાં ખેડૂતોને મોટી બચત થશે। મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો ખેડૂતોને દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર। તો મિત્રો મોદી સરકારે વર્ષ 2014માં સત્તા પર આવ્યા પછી વર્ષ 2022માં ખેડૂતોને આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું।
જો કે સરકાર તેનું આ લક્ષ્ય પૂરું કરી શકી નથી। મોદી સરકારે આપેલી સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે। આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ છે કે નહીં તેનો ખ્યાલ નથી આવ્યો, પરંતુ તેમના પરનું દેવું અનેક ગણું વધી ગયું છે। મિત્રો, આજે ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતો માટે કુલ 1 લાખ કરોડ રૂપિયાનું વધુથી દેવું છે। મિત્રો, જ્યારે આખા દેશમાં લગભગ 16 કરોડ ખેડૂતો ઉપર કુલ 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। મિત્રો, દેશના પ્રત્યેક ખેડૂત પર સરેરાશ રૂપિયા 1.35 લાખનું દેવું છે। મિત્રો, જ્યારે ગુજરાતના ખેડૂતો ઉપર માથાદીઠ 56,868નું દેવું છે। મિત્રો, તમને શું લાગે, ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં તે તમે નીચે કમેન્ટ કરી અને અમને જણાવી શકો છો। મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો કૃષિ મંત્રીની મોટી ભેટ। તો મિત્રો, રાજકોટમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આખો ઓગસ્ટ મહિનામાં કોરોધાર જતા ખેડૂતો ચિંતામાં છે। મિત્રો, વરસાદ ખેંચાતા ત્યારે ઉર્જા અને સિંચાઈ વિભાગ તૈયાર છે। મિત્રો, વરસાદ વધારે ખેંચાય તો સિંચાઈ વિભાગ પાણી આપવા તૈયાર તેમજ સિંચાઈ માટે ઉર્જા આપવા તૈયાર છે અને સીએમએ પણ સૂચના આપી છે। મિત્રો, સમાચારોમાં આગળ વધીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત। મિત્રો, રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ ખેડૂત હિતલક્ષી ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કરી મહત્વની જાહેરાત। મિત્રો, રાજ્યભરના ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવશે। 33 જિલ્લાના ખેડૂતોને આપશે 10 કલાક વીજળી। મિત્રો, ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અને મિત્રો, હવે છેલ્લા અને મહત્વના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકોને મળશે મોટી ભેટ। મિત્રો, ગુજરાતમાં આવતા મહિનેથી રેશન કાર્ડ ધારકોને જાડો અનાજ મફતમાં વિતરણ કરવામાં આવશે તેમજ ચોખાના જથ્થામાં કાપ મુકાશે। મિત્રો, મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ વિતરણ કરવામાં આવશે। મિત્રો, ગુજરાતમાં આવતા મહિને તે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મિલેટ વર્ષને ધ્યાનમાં લઈને બાજરી, મકાઈ, જુવાર અને રાગી અને નાગલી જેવી જાડું ધાન્ય મફતમાં રેશનકાર્ડ ધારકોને અપાશે અને આ વિતરણ મોટાભાગે 2024ની લોકસભાની ચૂંટણી સુધી ચાલશે। અને મિત્રો, આવી જ રીતે રોજે રોજ ખેડૂત સમાચાર જાણવા માંગતા હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી રોજે રોજના ખેડૂત સમાચાર તમને સમયસર મળતા રહે। હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। આભાર ખેડૂત મિત્રો।